સામાન્ય વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ ખોલી છે. શહેરમાં વિવિધ ત્રણ જગ્યા પર ભૂવા પડ્યા છે. અદાજણમાં ટ્રકનું ટાયર 3 ફૂટ જમીનમાં ધસી ગયું હતું. તો લંબે હનુમાન રોડ પર મેટ્રોની કામગીરી દરમિયાન જમીન ધસી ગઈ. તો ગોડાદરા વિસ્તારમાં પણ રોડ ધસી પડતા લોકોને હાલાકી પડી રહી છે. કારણ કે સુરતમાં 3 જગ્યા પર રસ્તા બેસી જવાની ઘટના સામે આવી છે. પહેલી જગ્યા સુરતના અડાજણ વિસ્તારમાં ગુજરાત ગેસ સર્કલની સામે મુક્તાનંદ સોસાયટી છે, કે જ્યાં વહેલી સવારે રેતી ભરેલો એક ટ્રક હતો તે જમીનમાં ધસી ગયો હતો. જો કે જમીન પોલી થઈ ગઈ હોવાના કારણે આજે ટ્રક છે તે ધસી ગયો હતો અને આજે ટ્રકની તમામ રેતી છે બહાર કાઢવામાં આવી હતી અને ત્યારબાદ આમાંથી ટ્રક છે ખાડામાંથી બહાર કઢાયો હતો. 3 ફૂટ જેટલું ટ્રકનું ટાયર છે તે જમીનની અંદર ધસી ગયું હતું. એટલે પચપણે કહી શકાય કે જે માટીનું પુરાણ આજે કામગીરી બાદ કરવું જોઈએ તે પ્રકારે કામ થયું ન હતું અને માત્ર જે ડામરના જે પડ છે તે રસ્તા પર ચડાવી દેવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ત્યારે આ પ્રી મોન્સૂન કામગીરીની પોલ છે તે ક્ષતિ થઈ છે. આજે દ્રશ્યો છે, આ ડામરનું પડ છે, આખું પડ જ નીકળી ગયું છે. એટલે આ પ્રકારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કામ કરી રહ્યા હતા. એટલે જો આ જ પ્રકારે આ સમગ્ર રોડ બનાવવામાં આવ્યો હોય તો આ અન્ય જગ્યા ઉપર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે. અને હાલ અહીંયા જે છે રેતી ભરવાની કામગીરી ચાલી રહી છે. મહત્ત્વની વાત છે કે આ જ પ્રકારની બીજી એક ઘટના છે તે સુરતના લંબે હનુમાન રોડ પર સામે આવી હતી. મેટ્રોની કામગીરી દરમિયાન આજે રસ્તો છે તે બેસી ગયો હતો. અને જે ત્રીજી ઘટના છે તે સુરતના ગોડાદરા વિસ્તારમાં સામે આવી હતી, કે ત્યાં પણ આ જ પ્રકારે રસ્તો બેસી ગયો હોવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મીડા સ્ક્વેરની સામે રસ્તા પર એકાએક આજે ભૂવો પડ્યો હતો અને તેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જોકે પોલીસ દ્વારા આજે રસ્તો બેરિકેડિંગ કરી દેવામાં આવ્યો હતો જેથી કરીને અન્ય કોઈ દુર્ઘટના ન સર્જાય, પરંતુ હાલ આ જ પ્રકારે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક જ દિવસમાં 3 જગ્યા પર રસ્તો બેસી જવાની ઘટના અને એ પણ સામાન્ય એવા વરસાદમાં જ્યારે સામે આવી હોય ત્યારે. સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જે દાવા કરવામાં આવ્યા હતા પ્રી મોન્સૂન કામગીરીના તે પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે. અધિકારીઓની આળસ તેમને નડી હોય તેવું પણ લાગી રહ્યું છે. અને હાલ આ જ પ્રકારે એક જ દિવસમાં સામાન્ય વરસાદમાં 3 ભૂવા પડવાની ઘટના સુરતમાં સામે આવી છે. કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે મિત્રુપા પરા ન્યૂઝ કેપિટલ સુરત.